રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે આજે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં કલેક્ટર કચેરી બહાર રાંધણ ગેસના બાટલા લઈ મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। રાંધણ ગેસના ભાવ વધારાના મુદ્દે આજે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ગોઠવાયો હતો, જેમાં કલેક્ટર કચેરી બહાર રાંધણ ગેસના બાટલા લઈને મહિલાઓ સૂત્રોચ્ચાર કર્યા હતા। જોકે આ ઉબાળાની જાણ થતાં અધિક કલેક્ટરે પોતાની ચેમ્બરમાં આવીને આવેદન સ્વીકાર્યું હતું। 2014થી જ મોંઘવારીને માર ખાતા આવ્યા છીએ, ત્યારે સામાન્ય મધ્યમ વર્ગ લોકોને ફરીવાર મોટો ઝટકો આપવામાં આવ્યો છે। ઇન્ડિયન રાંધણ ગેસના સબસિડીવાળા રાંધણ ગેસના બાટલા દીઠ રૂપિયા 150 જેટલો તોતિંગ ભાવ વધારો ઝીકાયો છે। તારીખ 13/2020 રોજથી કેન્દ્રની ભાજપ સરકાર તરફથી બજેટની ભેટ રૂપે રાંધણ ગેસના બાટલાનો, જે પહેલાં 735 રૂપિયા આપવાના હતા, હવેથી 880 રૂપિયાનો ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું। જ્યારે સન 2014 પછી સૌથી વધુ તોતિંગ ભાવ વધારો 67 વખત ઝીકાયો છે અને છેલ્લા 6 મહિનામાં રાંધણ ગેસના 14.2 કિલોગ્રામના બાટલા દીઠ ખાસો ભાવ વધારો કરીને પ્રજાના ખિસ્સા ખંખેરી લેવામાં આવ્યા છે। મધ્યમવર્ગીય લોકો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિમાં વારંવાર ઘટાડાને બેરોજગાર અને કંગાળ બની ગયા છે, ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં વારંવાર ભાવ વધારાને લીધે લોકોની હાલત ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે। કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા બાદ જીવવું મુશ્કેલ પણ બની ગયું છે। રાંધણ ગેસના બાટલામાં 67 વખત વધારો ઝીકાતા ગૃહિણીઓને બજેટ ખોરવાતા આજે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપતી વેળાએ જણાવ્યું હતું કે સરકાર રાંધણ ગેસના બાટલામાં 67 વખત વધારો ઝીકાયો છે અને પહેલાં રાંધણ ગેસનો જે બાટલો 735માં મળતો હતો તે 880માં પડશે। આમ સતત ભાવ વધારાથી મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયા છે, જેને લઈને આજરોજ મહિલા કોંગ્રેસ સમિતિના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત પણ કરવામાં આવી હતી।